Shri Bharat Bhai Bhavsar, Shri Kumudbhai Bhavsar, Ajna Apna Khubaj Janita Eva, Manvanta Bija Mehman, Shri Yasdibhai Karanjia, Ane Perinben Karanjia, Rashtriya Kala Kendrana Mahamantri, Shri Rupinbhai Bachigar, રાષ્ટ્રીય કલા કેન્દ્રના ટ્રેઝર અને ટ્રસ્ટી એવા મફતભાઈ માવાવાલા, રાષ્ટ્રીય કલા કેન્દ્રના નાટ્ય સમિતિના કન્વીનર ના પાડે છે, પ્લીઝ આપ આવી જાઓ. અને આજના સૌથી અગત્યના એવા આપણા મહેમાનો, આપણા નિર્ણાયકો શ્રી સોનલબેન વૈદ્ય, શ્રી જાવેદભાઈ કાઝી અને શ્રી ભરતભાઈ ભટ્ટ, પ્લીઝ તાળીઓથી જોરદાર એમનું સ્વાગત કરીએ. અને હા, મહેકભાઈ ત્રિવેદી ને ખાસ ઉપસ્થિતિની આપણે નોંધ લઈએ. અને ડોક્ટર કેતન શીલર, જેને આપણે પહેલેથી જ બેસાડ્યા છે. રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને જીવન ભારતી મંડળના સંયુક્ત ઉપક્રમે આયોજિત બીડીએન કંપની પુરસ્કૃત આંતર શાળા એકાંકી નાટ્ય સ્પર્ધાની ઇનામ વિતરણ સમારોહમાં આપ સૌનું હું ડોક્ટર પ્રણવ પચીગર, રાષ્ટ્રીય કલા કેન્દ્રના સહમંત્રી તરીકે સ્વાગત કરું છું. એક સરસ મજાનું વસ્તુ મને કરાવવાનું મન થાય છે કે જે કલાકારો અહીંયા ઉપસ્થિત છે, જે પ્રતિસ્પર્ધી છે, તે એકબીજા માટે અને જે વાલીઓ અને જે પ્રેક્ષકો નાટકો માણવા આવ્યા હતા તે કલાકારો માટે એક વખત જોરદાર તાળીઓ પાડી દે. આ સાથે આપણે આ સમારોહની શરૂઆત કરીએ. હું રાષ્ટ્રીય કલા કેન્દ્રના મહામંત્રી શ્રી રૂપીભાઈ પચીકરને સ્વાગત પ્રવચન આપવા માટે વિનંતી કરીશ. રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને જીવન ભારતીના સંયુક્ત ઉપક્રમે આયોજિત બીડી કંપની પુરસ્કૃત આ દ્વિતીય આંતર શાળા એકાંકી નાટ્ય સ્પર્ધાના મુખ્ય મહેમાન શ્રી પરમેશ પંડિત, અતિથિ વિશેષ શ્રી પંકજ પાઠકજી, આ શહેરના નાટ્યવિદ અને આપણા સૌના લાડીલા મુરબ્બી શ્રી હસીભાઈ કરંજિયા, આ 5 દિવસ ચાલેલી નાટ્ય સ્પર્ધાના અગ્રણી નાટ્યકારો અને આપણા નિર્ણાયકો આદરણીય સોનલ વૈદ્ય, જાવેદ કાઝી, ભરત ભટ્ટ, રાષ્ટ્રીય કલા કેન્દ્રના ઉપપ્રમુખ નિરાક્ષીબેન, સહમંત્રી ભરતભાઈ ભાવસાર અને પ્રણવ પચીગર, અને ખજાનજી હેમંતભાઈ માવાળા, નાટ્ય સમિતિના કન્વીનર મેહુલ શર્મા, ઉપસ્થિત સજ્જનો અને સન્નારીઓ, 5 દિવસ સુધી આ હોલમાં અનેક પ્રેક્ષકો આવ્યા અને અનેક કલાકારોએ આ મંચ પર પોતાની અદાકારી કરી, એ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અમારે માટે આનંદની વાત એ છે, આઈ એમ સોરી, હું ડોક્ટર શૈલજનું નામ ભૂલી ગયો, ભારુભાઈનું નામ ભૂલી ગયો, સોરી,
અને અમારા નાઈભાઈ નું નામ મૂડી ગયો એટલે જીવન ભારતીના જે મંત્રી છે એવો શ્રી ડૉક્ટર શૈલે અધ્યક્ષ ભાનુભાઈ શાહ અને મયંકભાઈ ત્રિવેદી. મિત્રો, મારા માટે આનંદની વાત એ છે કે આ નાટકની બીજ જ્યારે રોપાયું ત્યારે એટલો આઈડિયા નહોતો કે આટલા મોટા પ્રમાણમાં આ શહેરના વિદ્યાર્થીઓમાં ભાગ લેશે. મારા માટે ખૂબ આનંદની વાત છે કે આ 5 દિવસમાં ઓન એન એવરેજ 26 નાટકોમાં 15 જણ પણ ગણો તો 40 આર્ટિસ્ટોએ ભાગ લીધો છે. 400 આર્ટિસ્ટોએ ભાગ લીધો. આ 400 આર્ટિસ્ટોનું ભાગ લેવું એ આ નાટકની મોટામાં મોટી ફળશ્રુતિ છે. આજે ભાષા દિવસ છે, માતૃભાષા દિવસ છે, ત્યારે ગુજરાતી ભાષાને ટકાવી રાખવા માટે આ નાટક ખૂબ ઉપયોગી થઈ પડે છે. કારણ કે હું માનું છું કે નાટકમાં જે ભાષા વપરાય છે, નાટકમાં એક કલાકાર પોતાની ભાષા દ્વારા પોતાની પ્રસ્તુતિ કરે છે ત્યારે એ પોતે અદાકાર તરીકે તો બહાર આવે છે, પરંતુ એ સારા વક્તા તરીકે પણ બહાર આવે છે અને સારી ભાષા બોલતો થાય છે. અહીં ત્રણ બધી ભાષા પણ બોલાય, અહીં અનેક જાતની ભાષાઓ બોલાય, હિન્દી ભાષા પણ બોલાય, પરંતુ આ તમામમાં ભાષા એ અગત્યનું સ્થાન કરે છે. અને એટલા માટે આ નાટકની પ્રવૃત્તિ એ માત્ર નાટકની પ્રવૃત્તિ નથી, આ નાટકની પ્રવૃત્તિ એ સાહિત્યની પ્રવૃત્તિ છે એમ કહું તો આ સ્થાન એને લખાશે. મારે માટે આનંદની વાત એ છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને જીવન ભારતી આ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ ત્યારે આટલી મોટા સંખ્યામાં પ્રેક્ષકો પણ આવ્યા છે. મિત્રો, અહીં જેટલા વધારે પ્રેક્ષકો આવે એટલું વધારે આનંદ વિદ્યાર્થીઓનો થાય એ બહુ સ્વાભાવિક છે. હું ચોક્કસ વિનંતી કરું કે આ વધુ ને વધુ આવો અને વધુ ને વધુ આ નાટકમાં આવીને અમારા કલાકારોને પ્રોત્સાહિત કરો તો અમે તમારા આભારી થઈશું. બીજી એક વાત કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર આ નાટકની પ્રવૃત્તિ તો કરે જ છે, પરંતુ સાથે સાથે અન્ય શાળાઓની પ્રવૃત્તિ પણ કરે છે. દાખલા તરીકે અમે પ્રાધ્યાપક પ્રદીપ દીક્ષિત સુગમ સંગીત સ્પર્ધા કરીએ છીએ, એમાં સુગમ સંગીતને પ્રાધાન્ય આપવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. હું આશા રાખું કે અમારી એ સ્પર્ધામાં પણ તમારી શાળાના વિદ્યાર્થીઓ ભાગ લે. એ ઉપરાંત અમે ચિત્રકળા સ્પર્ધા કરીએ છીએ. ચિત્રકળામાં પણ 26મી જાન્યુઆરીએ અમે જે ચિત્રકળા સ્પર્ધા કરીએ છીએ તેમાં 3 વિભાગમાં કરીએ છીએ અને તેમાં પણ વિદ્યાર્થીઓનો જ આ ચિત્રકળા સ્પર્ધા છે. 1 થી 4 ધોરણ, 5 થી 8 ધોરણ અને 9 ને 10 ધોરણ. હું આશા રાખું કે એમાં પણ તમે ભાગ લો. એ ઉપરાંત કવિ સંમેલનો કરીએ છીએ. જે નવા કવિઓ છે તેને હું આહવાન આપું છું, અમે પ્લેટફોર્મ પૂરું પાડીશું. કારણ કે અમે કવિ સંમેલનોમાં પણ કરીને કવિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અમે કાવ્ય લેખન સ્પર્ધા કરી હતી. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા આયોજિત કાવ્ય લેખન સ્પર્ધામાં 450 કવિઓએ ભાગ લીધો હતો અને એ વિદ્યાર્થીઓ હતા, શાળાના વિદ્યાર્થીઓ હતા, કોલેજના વિદ્યાર્થીઓ હતા, શિક્ષકો હતા અને પ્રાધ્યાપકો હતા. મારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે કળા અને સાહિત્યને વેગ આપવાનું કામ રાષ્ટ્રીય કલા કેન્દ્ર કરી રહી છે, તેમાં તમારા તરફથી સહયોગ મળે એ હું અપેક્ષા રાખું છું. મિત્રો, વધુ સમય ન લેતા મારે એટલું જ કહેવું છે કે આ નાટ્ય સ્પર્ધામાં આવ્યા, ભાગ લીધો, જે વિજેતા બનવાના છે તેને તો ખૂબ 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 અભિનંદન, પરંતુ જે વિજેતા નથી બન્યા એને ડબલ અભિનંદન, કારણ કે એણે ભાગ લીધો છે. હું માનું છું કે નાટકમાં ભાગ લેવો એ સૌથી મોટી વાત છે. હાર અને જીત એક જ સિક્કાની 2 બાજુ છે. ક્યારેક સિક્કો ઉછળે અને ક્યારેક ચટ પડે અને ક્યારેક પીટ પડે, પણ સિક્કો ગમે તે ઉછળે, સિક્કામાં તમે જીતો કે ન જીતો તમારો સિક્કો ઉછાળો એ ખૂબ જરૂરી છે. સ્પર્ધામાં ભાગ લેવું ખૂબ જરૂરી છે અને તમે સ્પર્ધામાં ભાગ લેવો એ સૌથી અગત્યની વાત છે. આજે પરિસ્થિતિ એવી છે, વિનર્સ આર નોટ ધ પર્સન હુ હેવ નેવર ક્વિટ, વિનર્સ આર નોટ ધ પર્સન હુ હેવ નેવર ફેઈલ્ડ, બટ ધે આર ધ પર્સન હુ હેવ નેવર ક્વિટ. જે વ્યક્તિ ક્વિટ નથી કરતો, જે આ સ્પર્ધામાં ભાગ લે છે, તે એક ને એક દિવસ ચોક્કસ સ્પર્ધામાંથી આગળ આવીને વિજેતા બને છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આજે જે અહીં મુખ્ય મહેમાન તરીકે બતાવ્યા છે પદ્મેશ પંડિત અને પંકજ પાઠક છે, આ ખૂબ નાના પાયા પરથી આજે પરમેશ પંડિત નહોતા, ઘણી સિરિયલોમાં કામ કરી રહ્યા છે
અને ઘણા નાટકો પોતે ભજવે છે. મુંબઈમાં શું ખૂબ મોટું નામ છે ભજવેશ પંડિતનું, એ સુરતનો માણસ છે, આપણો સુરતનો કલાકાર છે એનો આપણને ગર્વ છે. આ પંકજ પાટણજી અમારા રાષ્ટ્રીય કલા કેન્દ્રના દિગ્દર્શક હતા એક વખત હતા. રાષ્ટ્રીય કલા કેન્દ્રમાંથી એમણે જન્મ લીધો છે દિગ્દર્શક તરીકેનો, એનો અમને આનંદ છે. સોનલ વૈદ્ય એ પોતે પણ રાષ્ટ્રીય કલા કેન્દ્રના કલાકાર બની ગયા, આજે નિર્ણાયક તરીકે બિરાજમાન છે. પોતે બહુ સારું નામ નાટકમાં કહેવાય છે. એવી જ રીતે ભરતભાઈ પણ રાષ્ટ્રીય કલા કેન્દ્રના કલાકાર, અને જાવેદ કાજી પણ હું એમ માનું છું કે આ શહેરમાં જે રીતે નાટક કરી રહ્યા છે એમાં અદ્ભુત નાટકો કરનારામાં એક નામ આ બધાનો આવે છે. એટલે મારું કહેવાનું તાત્પર્ય એટલું છે કે તમે ભાગ લેતા રહો, જેટલા ભાગ લેશો તેટલું વધારે પ્રમાણમાં તમે ઘડાશો, અને જેટલું વધારે ઘડાશો તેટલા પારિતોષિકો તમને પ્રાપ્ત થશે. મને કહેતા એક વાતનો આનંદ થાય છે કે અમારી એક નાની કલાકાર વિશ્વાસ જરીવાળા, એ અમારે ત્યાં કદાચ 5 મિનિટનું પણ નાટક નહોતી કરતી. 5 મિનિટનું પાત્ર મેં પહેલી વાર ભજવ્યું, આજે એને 2 ફિલ્મ મળી છે. આ બહુ મોટી વાત છે. ફિલ્મમાં આ પ્રદાન કરવું અને તે રાષ્ટ્રીય કલા કેન્દ્રના કલાકારને પ્રદાન થાય એ અમારા માટે ખૂબ આનંદની વાત છે. પદ્મેશ પંડિત માટે પણ અમારે એ જ કહું છે, આટલી બધી સિરિયલોમાં આવે છે તો એનું કારણ એ છે કે મંચનો ખેલાડી છે. આ તટકા પર એણે કામ કર્યું છે, અને હું એમ માનું છું કે ફિલ્મના કલાકાર કરતાં પણ જે તટકાના કલાકાર છે તે ફિલ્મમાં વધારે સફળ થાય છે. એટલે હું તમને આશા રાખું કે તમારા વિદ્યાર્થીઓ, તમારા બાળકો જે નાટકમાં ભાગ લે છે એને વધારે વધારે પ્રોત્સાહિત કરો. જેટલા વધારે પ્રોત્સાહિત કરશો એટલે એની કળા નિખરશે, અને નિખરશે તો ચોક્કસ એક દિવસ એવો આવશે કે તમારું નામ રોશન કરશે. ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીને જણાવું છું. થેન્ક યુ વેરી મચ રૂબીન કાકા. હવે નાટક સમિતિના કન્વીનર શર્મા સાહેબ, પ્લીઝ આપ આપનું આવી ગયા છો તો સાર ગ્રહણ કરશો પ્લીઝ. મોહનભાઈ શર્મા રાષ્ટ્રીય કલા કેન્દ્રના નાટક કમિટીના કન્વીનર છે. હવે હું શ્રી રૂપિનભાઈ પચ્છીગરને આપણા આજના મહેમાનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા, આજના આપણા મહેમાન શ્રી પદ્મેશ પંડિતનું સ્વાગત કરવા માટે હું શ્રી રૂપિન પચ્છીગર ભાઈને કહીશ. જીવન ભારતી મંડળના ડોક્ટર કેતનભાઈ પટેલ શેલર કે જેઓ મંત્રી છે જીવન ભારતી મંડળના, તેમને હું ઇન્વિશ કે શ્રી પંકજ પાઠકજીનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ભાનુભાઈ શાહ જે જીવન ભારતી મંડળના અધ્યક્ષ છે, તેમને હું વિનવીશ કે શ્રી ભરતભાઈ ભાવસારનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. અને આજના બીજા આપણા મહેમાન એવા કુમુદબેન ભાવસારનું સ્વાગત, જેઓ જાતે લઈને આવે છે પુષ્પગુચ્છ, તે અલકાબેન ભટ્ટ કરશે. નિર્ણાયકો શ્રી સરુલબેન વૈદ્ય, શ્રી જાવેદભાઈ કાશી, શ્રી ભરતભાઈ ભટ્ટ વિશે રૂપિન કાકા વધુ જ કહી ચૂક્યા છે. રાષ્ટ્રીય કલા કેન્દ્ર સાથે સંકળાયેલી એમની પ્રવૃત્તિઓ, નાટ્ય જગત સાથે સંકળાયેલી એમની પ્રવૃત્તિઓ, આ બધાને કદાચ ગોઠવવા જઈએ અથવા તો કહેવા જઈએ તો રાતની સવાર થઈ જાય એવું છે. પણ શ્રી રૂપીભાઈ પચ્છીગરે ટૂંકમાં એમના વિશેનો પરિચય આપી દીધો છે, તો એવા આપણા આજના નિર્ણાયકોનું સ્વાગત કરવા માટે શ્રી કુમુદબેન ભાવસરને હું કહીશ કે શ્રી સોનલબેન વૈદ્યનું સ્વાગત કરે.
શ્રીમતી કુમુદબેન પાવસારને વળી પાછી વિનંતી કરીશ કે આજના બીજા નિર્ણાયક શ્રી જાવેદભાઈ કાઝીનું સ્વાગત કરે. અને પાવસાર કુટુંબના પુત્રવધુ શિવાંગીબેન પાવસાર આજના ત્રીજા નિર્ણાયક શ્રી ભરતભાઈ ભટ્ટનું સ્વાગત કરશે. નથી ઓકે, તો ફરી પાછા કુમુદબેન પાવસારને જ કહીશ કે શ્રી ભરતભાઈ ભટ્ટનું સ્વાગત. વાતો ઘણી બધી છે, ઘણી બધી કરવાની છે, સમય ઓછો છે, તમારી આતુરતા પણ છે, પણ છતાંય હમણાં હમણાં જ આપણે એક બહુ જ દિગ્ગજ કલાકારને ગુમાવ્યા, જે સુરતની પારસી નાટ્યભૂમિના ખૂબ જ ઊંચા દરજાના કલાકાર હતા. એવા કલાકારના મને કહેતા કહેતા રડવું આવે છે કે એ કલાકારને આપણે ભૂલી શકીએ નથી એવા મહેરનોશ કરંજિયાને એક પ્રશસ્તિ પત્ર રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને જીવન ભારતી મંડળ તરફથી અમે અર્પણ કરવા માંગીએ છીએ. તો શ્રી રૂપિનભાઈ પચ્છીઘરે અને ડૉક્ટર કેતનભાઈ શેલતને હું વિનંતી કરીશ કે યશીભાઈ કરંજિયાને એક મહેરનોશભાઈ કરંજિયા માટે એક પ્રશસ્તિ પત્ર પ્રદાન કરે. મિત્રો, મહેરનોશ કરંજિયા આ શહેરના નાટ્ય જગતનો ધ્રુવ તારો હતો. આ એવો તારો હતો કે જે હરમે ઝળકતો રહ્યો, પરંતુ એમને કોઈ પણ ઇનામની, કોઈ પદની કોઈ મહેચ્છા નહોતી. મહેરનોશ કરંજિયા આ નાટ્ય સ્પર્ધાના નિર્ણાયક તરીકે આવવાના હતા. 4 દિવસ પહેલા મેં મહેરુને ફોન કર્યો, મારો બહુ અંગત મિત્ર થાય, કહ્યું મહેરુ તારે આ નાટ્ય સ્પર્ધામાં નિર્ણાયક તરીકે આવવાનું છે. એણે હા પાડી. પછી એક પ્રસંગ એવો બન્યો જે હું આ એટલા માટે કહેવા માંગુ છું કે કલાકારની તાકાત જુઓ તમે. એક ભાઈ, આપણા જ નાટ્ય સ્પર્ધાના જે ભાઈ વડનરેની વાત છે, વડનરે મને કહ્યું, એટલે હું તમને કહું છું, એટલા માટે કહું છું કે આ મહેરુની વાત છે. વડનરે મને કહ્યું કે મેં મહેરુને ફોન કર્યો કે મારે એક પારસી કેરેક્ટર છે અને પારસી કેરેક્ટરની લગણ મારી બરાબર લખાઈ છે કે નહીં એ આવી તું જરા ચેક કરી જા. સામેથી મહેરુનો જવાબ હતો, સોરી, ગઈકાલે જ રૂપીને મને ફોન કર્યો, હવે હું નિર્ણાયક તરીકે બેસવાનો છું એટલે હું તને મદદ ના કરી શકું. આ કલાકાર આટલા એફિક્સ વાળા કલાકાર આ શહેરે કરા ગયા છે. આવો મિત્ર અમે 2-3 દિવસમાં જ ગુમાવ્યો એનો અમને રંજ છે, અને નાટ્યભૂમિને, નાટ્ય જગતને રંજ છે. એટલે એક નાની પ્રશસ્તિ પત્ર અમે એને આપવા માંગીએ છીએ. હું જરા પહેલા પ્રશસ્તિ પત્રનું વાંચન કરીશ અને પછી યશીભાઈને વિનંતી કરીશ કે એવો સ્વીકારે. રાષ્ટ્રીય કલાકેન્દ્ર અને જીવન ભારતી મંડળ, આદરણીય નાટ્યરત્ન સ્વર્ગસ્થ મહેરનોશ કરંજિયાને પ્રશસ્તિ પત્ર. નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરત મુનિએ નાટ્ય 5મો વેદનો ઉલ્લેખ કરી નાટકને 5મા વેદ તરીકે પ્રસ્થાપિત કર્યો છે, અને આ 5મા વેદ અર્થાત નાટક સ્વરૂપને તમામ વર્ગ સુધી સફળતાપૂર્વક પહોંચતું કરવામાં આપશ્રીનો અનન્ય ફાળો રહ્યો છે. આપશ્રીએ જીવન પર્યંત રંગમંચની આરાધના કરી છે, દાયકાઓ સુધી રંગમંચને દિગ્દર્શન અને મંચન થકી ન્યાલ કર્યા છે, અનેક યુવા પ્રતિભાઓનું દિશાસૂચન કર્યું છે. આપનું સવાલ દિગ્દર્શન તેમજ જીવંત અભિનય એ બંને જ પ્રેક્ષકોની આકર્ષિત કરવા માટે પૂરતા હતા. નાટ્ય જગતમાં મહેરનોશ કરંજિયા એ માત્ર નામ જ નહીં પણ સ્વયં એક વ્યક્તિત્વ બની જવા પામ્યું હતું. આજે આપ સદેહે અમારી વચ્ચે નથી, પરંતુ નાટ્યપ્રેમીઓના હૃદયમાં આપ હંમેશા રહેશો એ નિસંદેહ છે. આજે રાષ્ટ્રીય કલા કેન્દ્ર અને જીવન ભારતી મંડળ આપશ્રીને નાટ્ય ક્ષેત્રમાં આપણા આજીવન પ્રદાન બદલ પ્રશસ્તિ પત્ર આપતા
ગૌરવની લાગણી અનુભવે છે. શ્રી રૂપિન પચ્ચીગર મહામંત્રી રાષ્ટ્રીય કલા કેન્દ્ર સુરત, ડોક્ટર કેતન સેલર મંત્રી જીવન ભારતી મંડળ સુરત, મિત્રો એક નમ્ર વિનંતી છે, આ મહાન અદાકારને આપણે ઊભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપીશું. અને હું યતિભાઈને વિનંતી કરીશું કે આ પ્રશસ્તિ પત્ર સ્વીકારે. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ. બહુ જલ્દી આપણે નિર્ણાયક શ્રી ઓની તરફ જઈ રહ્યા છે, પણ પ્રાસંગિક ઉદબોધન કરવા માટે હું શ્રી ભરત ભાવસારને આમંત્રિત કરીશ. મંચસ્થ મહાનુભવો અને રસિક પ્રેક્ષકો, વધુ સમય નથી લેવાનો, કારણ કે અભિનેતા અભિનેત્રીઓ હોય છે, વિલનના પણ રોલોનો અદા કરવાનો હોતો નથી હોતો. પરંતુ મારે તમને એક વાતનો ધન્યવાદ એ આપવાનો છે કે આજે હું એક ગુણ શીખ્યો છું તમારા બધામાંથી, અને તે એ છે કે ધીરજ કોને કહેવાય. એટલે ભલે આ સ્પોન્સરશીપ પ્રોગ્રામની કરી હશે, પરંતુ તમારામાંથી હું કંઈક લઈને જાઉં છું, અને તે છે ધીરજનો ગુણ. એટલે માટે બધાને ખૂબ ખૂબ તાળીઓથી તમે જાતે જ તમારી જાતને બતાવી. રહી વાત કલાકારોની, આંગિક વાચિક સાત્વિક બધા જ રસો આ 5 દિવસ માણવા મળ્યા અને સમજવા પણ મળ્યા. વિદ્યાર્થીઓ આટલો સરસ ઊંડો રસ લઈને આટલી સરસ કૃતિઓ રજૂ કરી છે એ માટે બધાને એક જ વાત કહીશ કે ભગવાન નટેશ્વરના આશીર્વાદ હોય તે જ વ્યક્તિ અહીં આ સ્ટેજ પર કલા કરી શકે, બીજા કોઈની તાકાત નથી. એ ભગવાન નટેશ્વરના આશીર્વાદને કારણે જ આપ સૌ કલાકાર મિત્રો અહીં પોતાનું કલાનું પ્રદર્શન કરી ચૂક્યા છે. વધુ સમય ન લેતા નિષ્ફળતા અને સફળતા, નિષ્ફળતા મળે છે તેને તો ખબર છે તેણે શું કરવાનું છે, પણ જેને સફળતા પણ મળે છે તેણે પણ એને મળેલી સફળતાનો હંમેશા વિચાર કરવાનો રહેશે. બધાને વન્સ અગેન ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ભરતભાઈ. હવે પ્રાસંગિક ઉદબોધન કરવા માટે હું આજે આપણા મહેમાન શ્રી પદ્મેશ પંડિતને વિનંતી કરીશ. જીવન ભારતી આરકેકે બીડીએન કંપની, સૌથી પહેલાં તો આટલું સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન. થોડા વર્ષો પહેલાં હું ત્યાં બેસતો હતો ત્યારે મને એમ થતું કે મારા જેમ કોઈ કાકા આવીને અહીંયા બોલે જ આ ગેટ આઉટ થાય તો મને રિઝલ્ટ મળે એવું સમજી શકું. બીજું એકાંકીઓની વાત થઈ, હમણાં રેનુસભાઈની વાત થઈ, આ વર્ષમાં 2 દુઃખદ ઘટના બની. એક મારા ગુરુવર્ય અને સોનલબેન પણ મારા ગુરુ છે, સોનલબેનના પપ્પા, અને એકાંકીઓનો સવાલ છે. ત્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એમના જેટલા એકાંકીઓ ગુજરાતમાં તો કોઈ લખ્યા નથી, પણ કદાચ ઇન્ડિયામાં પણ એટલા એકાંકીઓ કોઈ નથી લખ્યા એવા પ્રાધ્યાપક જ્યોતિ વૈદ્ય, એ પણ આ વર્ષે એકાંકીની વાત આવે અને જ્યોતિભાઈ યાદ ના આવે એવું ના બને. વધારે વાત નથી કરતો. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ એન્ડ બી બ્રેવ. યસ, થેન્ક યુ પદ્મેશ સાહેબ. આટલું સરસ પ્રવચન આપવા માટે હું શ્રી પાટણજીને વિનંતી કરીશ. આગલો સ્પીકર બોલવાનું ના પાડે પછીના સ્પીકરની બહુ ખરાબ હાલત થાય, કારણ કે બોલવું ઘણું હોય પણ પછી જો એના જેવું જ કે તો કંઈક કોપી કરી અને એવું ના કરે તો કંઈક ક્યાં બોરિંગ છે, એટલે બંને બાજુ મારી હાલત ખરાબ છે. અચ્છા એની રીસ મંચ પર બેઠેલા મહાનુભાવ અને પ્રિય પ્રેક્ષકોમાં પ્રેક્ષાગરમાં બેઠેલા પ્રિય પ્રેક્ષકો, 2 વર્ષથી આ પ્રવૃત્તિ હું સતત જોતો આવ્યો છું.
અને બંને વર્ષ મને ખૂબ ખૂબ મજા આવે છે. રૂપિનભાઈએ જે ઉલ્લેખ કર્યો તે ઉલ્લેખ જરા વધારે હું ભૂતકાળમાં લઈ જાઉં કે મેં પણ મારી કેરિયર બાળ કલાકાર તરીકે શરૂ કરી હતી અને હું રૂપિનભાઈની સાથે શિમલા ગયો હતો નાટક કરવા. રૂપિનભાઈ અને આજે આ સ્થાન સુધી પણ પહોંચ્યો છું તે રાષ્ટ્રીય કલા કેન્દ્રએ આપેલી તકોને કારણે પહોંચ્યો છું, એટલે એ રીતે પણ હું રાષ્ટ્રીય કલા કેન્દ્રનો આભારી છું. આટલી સરસ પ્રવૃત્તિ કરવા બદલ આ બંને સંસ્થાઓ જીવન ભારતી અને રાષ્ટ્રીય કલા કેન્દ્ર અભિનંદનને પાત્ર છે. ભરત ભવસારનો ને પણ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે, કારણ કે એમનો સહકાર હોત ના હોત તો આટલી સરસ સ્પર્ધા થઈ હોત તે કેમ તે એક સવાલ છે. હવે એક નાનું માત્ર સૂચન કરીને હું બેસી દઈશ, એ સૂચન એટલું જ છે કે જ્યારે બે વર્ષથી આટલી સરસ સ્પર્ધા થાય છે, ગયા વર્ષે પણ મેં સ્પર્ધા જોઈ હતી, આખી જોઈ હતી અને ખૂબ સરસ નાટકો થયા હતા. આ વખતે પણ જે રીતે રસાકસી થઈ છે એ જોતાં એમ લાગે છે કે નાટકો ખૂબ સરસ ભજવાયા છે અને આ નાટકો જો વધારે સારા ભજવાય અને એ માટે મે મહિનામાં નાટકનો એક શિબિર થાય છે નાના બાળકોનો કોર્પોરેશનનો. એમાં જો તમે તમારા બાળકો જે લોકો અત્યારે ભજવી ચૂક્યા છે તે અને જેને રસ છે તે એને કેમ્પમાં મોકલજો. અને મારી સ્કૂલોને વિનંતી છે કે તમારા જે ટીચર છે જેને નાટક કરાવવામાં રસ છે અથવા જેમાં રસ લીધો છે એમને વયસ્ક મોટા ઉંમરના જે કેમ્પ થઈ છે એમાં જો મોકલશો તો મને એમ લાગે છે કે આ ક્વોલિટી દિવસે ને દિવસે સુધરતી જશે. મને બોલવા બદલ પ્રકાપી બદલ તમામ ભાવ થેન્ક યુ. મિત્રો એક જ મિનિટ લઈશ તમારી. એક વાત કહેવાની ચૂકી જાઉં તે પહેલાં અને તમને બધાને જાણ થાય કરવા માટે અહીં ઉપસ્થિત થયો છું. એક્ઝોટિક મીડિયા એ એવું મીડિયા છે કે જે તમને યુટ્યુબ પર મૂકે છે. યામિની સુખડિયા છેલ્લા 5 દિવસથી તમારા એક એક નાટકોને વિડીયો કરીને યુટ્યુબ પર મૂક્યા છે અમને. એટલે એક્ઝોટિક મીડિયામાં જશો તમે ત્યાં એક્ઝોટિક મીડિયાના મેમ્બર બનજો, એના પેજને લાઇક કરજો અને એક્ઝોટિક મીડિયા પર જઈને તમારો નાટક તમે ત્યાં જોઈ શકશો. આખો નાટક આ 5-5 દિવસના તમે તમામ કાર્યક્રમ તમે જોઈ શકશો. એટલે તમને કહું છું કે એક્ઝોટિક મીડિયાના મેમ્બર બનજો. હું આ તબક્કે યામિની સુખડિયા અને એક્ઝોટિક મીડિયાનો અત્યંત આભારી છું, કારણ કે પહેલીવાર આ નાટ્ય સ્પર્ધાને સંપૂર્ણ રીતે યુટ્યુબ પર મૂકવાનું કામ કર્યું હોય તો એ યામિની મને કર્યું છે. હવે નિર્ણાયક શ્રી સોનલબેન વૈદ્યને હું પ્રાસંગિક પ્રવચન માટે કહીશ. મંચસ્થ મહાનુભાવો, પ્રેક્ષાગારમાં બાર જોઈને બેઠેલા પ્રેક્ષકો, ખાલી બહુ જ ટૂંકામાં અને એકદમ સચોટ રીતે મારે જે કંઈ કહેવું છે તે હું તમને કહીને બેસી જઈશ. બે વાત. નંબર 1, અહીં જે શિક્ષકો જે થોડા અનુભવ લઈને આવેલા નાટ્ય દિગ્દર્શકો એ લોકોને મારે ખાસ એક ટકોર કરવી છે કે મહેરબાની કરીને આપણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશનની અંદર જે નાટકો થાય છે એ નાટકોનો રેપ્લિકા અહીંયા ન કરે. ખાસ વિચારે કે અહીંયા જે નાટકો કરી રહ્યા છે તે આપણે શાળા માટે કરી રહ્યા છે અને સ્કૂલના સ્ટુડન્ટ્સ છે પ્રાઇમરીથી માંડીને હાયર સેકન્ડરી સુધીના, એટલે એમાં થોડોક વિવેક રાખે તો વધારે આનંદ થશે. બીજી વાત કે આજે એક વાત થઈ કે અહીંયા નાટકો થકી તમને રસ છે, નાટકમાં તમે નાટક કર્યા છે, તો શિક્ષકોને મારે ખાસ કહેવાનું છે, હું પણ શિક્ષક છું એટલે કે રિસન્ટલી જીવન ભારતી અહીંયા એક્ટિંગથી ડ્રામા થકી કઈ રીતે મેથેમેટિક્સ સાયન્સ ફ્રેક્શન્સ આ બધું છોકરાઓને શીખવી શકાય, નાટકનો ઉપયોગ કરે, એટલે એક્ટિવ લર્નિંગ. આમ તો બધા મીડિયાનો બહુ બધો યુઝ થાય છે પણ બાળક પોતે એક્ટિવ લર્નિંગ કરીને મેથેમેટિક્સ સાયન્સ ને એવા બહુ જ વિકટ વિષયો કે જે કંટાળો આવે આમ ભણવાનો તે નાટક થકી કરે એવી એક શિબિર ટૂંકા સમયમાં થઈ રહ્યા. મારા મિત્ર વિજયભાઈ સેવક આ કરી રહ્યા છે. હું ઈચ્છું છું કે અહીંયા જે લોકો ટીચર્સો આમાં સક્રિય બન્યા છે તે લોકો આની અંદર પણ બને એનો લાભ લે. ધેટ્સ ઓલ આઈ હેવ ટુ સે. થેન્ક યુ.
શ્રી ભરતભાઈ ભટ્ટને બે શબ્દો કહેવા માટે કહીશ. સૌ પ્રથમ અહી ઉપસ્થિત તમામ શાળા કોલેજના શાળાના બાળ કલાકારોને ખાસ અભિનંદન આપું છું. કેટલી શ્રદ્ધા રાખજો, ત્યાં ખુરશી પર બેસીને અમે ત્રણ નિર્ણાયકોએ સર્વાનુમતે અને બહુમતીથી નિર્ણય આપ્યો છે. કોઈને અન્યાય થયો નથી એની અમે ખાતરી આપીએ છીએ. અને હવે સીધું અમે રિઝલ્ટ જ ડિક્લેર કરીએ છીએ. પ્રાથમિક વિભાગનું માધ્યમિકનું શ્રી જાવેદભાઈ નિર્ણાયક મિત્ર રજૂ કરશે. પ્રાથમિક વિભાગમાં સૌ પ્રથમ શ્રેષ્ઠ અભિનેત્રી ત્યાંથી આપણે જાહેરાત કરું છું. શ્રેષ્ઠ અભિનેત્રી પ્રથમ ઇનામ બેટી બચાવોમાં પટેલ જીનલ ડોક્ટર પીવીટી પ્રાઇમરી ગર્લ્સ સ્કૂલ બનીતા વિશ્રામ. દ્વિતીય ઇનામ સ્ટેજ પર આવવા વિનંતી બાળ કલાકારોને. જે કલાકાર અહીંયાથી પુરસ્કૃત થાય છે તેમને ત્યાં એટલીસ્ટ ધ્રુવભાઈ તરીકે બેઠા છે ત્યાં જઈને એક સાઇન કરવાની છે, જેથી કરીને એમને મળી ગયું છે એ રિસીપ્ટ એમને મળી જાય. દ્વિતીય ઇનામ જોશી ભવ્યતા ચકલીભાઈ ક્યાં ગયા. જીવન ભારતી કેપી ગાંધી નિમ્ન પ્રાથમિક વિભાગ. પટેલ જીનલને પ્રથમ ઇનામ 1001 નું શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે કિરણભાઈ ત્રિવેદી આપશે. જોશી ભવ્યતા ચકલીભાઈ ક્યાં જાય. જોશી ભવ્યતાને ઇનામ પુરસ્કૃત કરશે જાવીદ કાઝી.